हेलो एंड वेलकम बैक स्टूडेंट्स, हूँ छू निशांत कतिरा अने तमे जोई रहा छो कतिरा क्लासेस। विद्यार्थी मित्रों, आ वीडियो मैं तमारा माटे एक स्पेशियल वीडियो बनाव्यो छे, जरा हटके वीडियो छे मारा माटे। अने आ वीडियो में आपणे चर्चा करशुं के तमे केवी रीते एक बेस्ट टाइम टेबल बनावी अने वधारे मेहनत करी सको छो अने एक्जाम में वधारे सारा मार्क्स मेळवी सको छो। जो मने खबर छे के घणा बधा स्टूडेंट्स एवा छे के जेमणे सखत मेहनत करवानुं स्टार्ट करी दीधुं छे, दररोजना 5-7 कलाक रीडिंग करी रह्या छे, सेल्फ स्टडी करी रह्या छे। अने घणा बधा एवा स्टूडेंट्स पण छे के जेमने मेहनत तो करवी छे, सारा मार्क्स लेवा पण छे, छतां पण एमने एक रस्तो नथी खबर, एक दिशा नथी खबर, साची दिशा के केवी रीते मेहनत करवी अने केवी रीते हार्डवर्क करी, सेल्फ स्टडी करी अने सारा मार्क्स मेळववा। तो एवा दरेक स्टूडेंट माटे आ वीडियो हेल्पफुल थशे। वीडियोना एंडमां तमने मने एक प्रोमिस पण करवी पड़शे, ए प्रोमिस शुं छे ए हूँ छेले कहीश। तो आ वीडियोमां बेस्ट टाइम टेबल तमारा माटे शुं छे एनी आपणे चर्चा करशुं। जुओ, दररोज तमे सवारे 7:30 जाओ छो, 1-1.5 वागे कदाच 2 वाग्या सुधी तमे घरे आवी जाओ अने जमीने फ्री थाओ, ओके। अने त्यारबाद तमारा दररोज कदाच 2 कलाक कोचिंग क्लास होय, ट्यूशन क्लासीस, तो ए 2 कलाक ट्यूशन क्लासीस पण आपणे अलग करी नाखीए। एना सिवाय पण तमे 3-4 कलाक अभ्यास करी शको એવો આ ટાઈમ ટેબલ છે। શું છે જુઓ, તો સપોઝ તમારા 3-5 ક્લાસીસ હોય છે, ઓકે, 2 કલાક આપણે અત્યારે સમજીએ તો 3-5 ક્લાસીસ છે, તમે 2 વાગ્યા સુધી તો ઘરે આવી જ જતા હશો, ઓકે। તો ક્લાસીસ જવાથી પહેલાં એક 30 મિનિટ તમારે કાઢવી પડશે, હાફ એન અવર, અડધી કલાક તમે કાઢો। અને એ અડધી કલાક દરમિયાન તમારે શું ભણવાનું એ હું તમને કહું। તો ક્લાસીસમાં તમને જે શીખવવામાં આવશે એની તમે એડવાન્સ પ્રિપેરેશન કરો, સમજ્યા? ધારો કે મેથ્સનો પીરિયડ હોય ક્લાસીસમાં, તો અડધી કલાક તમે મેથ્સની પ્રિપેરેશન કરો, જે ભણાવવાના હોય ટીચર એની તમે પહેલેથી તૈયારી કરી જાઓ। અને મેથ્સના બધા જ વિડીયોઝ આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો છે જ, એનાથી ફાયદો શું થશે, તો તમે પહેલાં ભણશો ત્યારબાદ ટીચર તમને ભણાવશે, એટલે ડબલ તમારું કામ થઈ જશે અને પછી તમને ક્યારે નહીં ભૂલે। અને ક્લાસીસમાં તમારો હાથ ઊંચો હશે, સૌથી પહેલાં તમને આવડતું હશે, ઓકે। તો અડધી કલાક 2-2.5 ક્લાસીસની પ્રિપેરેશન કરો, જે તમે ભણવાના છો ક્લાસીસમાં એ વિજ્ઞાનનો પીરિયડ હોય તો જે ચેપ્ટર રનિંગ હોય એ ચેપ્ટરના 3-4 ક્વેશ્ચન તૈયાર કરીને જાઓ, ઇંગ્લિશનો હોય તો ઇંગ્લિશ ગ્રામરની તૈયારી કરીને જાઓ, આપણી એપ્લિકેશન ઉપર તમે બધાએ કોર્સ પરચેસ કર્યો છે તો એમાંથી તૈયારી કરી જાઓ, ઓકે। પછી 3-5 તમે ક્લાસીસ જાઓ, આ રફ છે, ઓકે, રફ આઈડિયા છે। કદાચ 4-6 હોય તો તમે બપોરે 1 કલાક વધારે સેલ્ફ સ્ટડી કરી શકો છો, ઓકે। અત્યારે 3-5 સપોઝ તમારા ક્લાસીસ છે, 2 કલાક ક્લાસીસ જાઓ, ધ્યાનથી ભણો, ત્યારબાદ 5:30 સુધી તો તમે ઘરે આવી જાઓ, છે કે નહીં? 5:30-6 ફ્રેશ થાવ, નાસ્તો કરો, ભૂખ લાગી ગઈ હશે તમને, તો 6 વાગ્યા સુધી એકદમ રેડી થઈ જાઓ અને 6-7:30 1.5 અવર 1.5 કલાક તમે સ્કૂલ હોમવર્ક કરો। સ્કૂલ હોમવર્ક કેવી રીતે કરવાનું? નવનીતમાંથી ઉતારા નથી કરવાનું, યાદ રાખજો, નહીંતર તમારી 1.5 કલાક વેસ્ટ જશે। તો જે હોમવર્ક મળ્યું છે, ધારો કે સામાજિક વિજ્ઞાનનો કોઈ ચેપ્ટર મળ્યો છે, ક્વેશ્ચન આન્સર્સ ફેરબુકમાં લખવાના છે, તો 10 મિનિટ તમે એક ક્વેશ્ચન રીડ કરો, પાકું કરો અને ત્યારબાદ 5 મિનિટ નોટમાં જાતે લખો, ઓકે। ત્યારબાદ ફરીથી બીજો ક્વેશ્ચન તૈયાર કરો, રીડ કરો, પાકું કરો અને જાતે લખો। જો આ સ્ટ્રિક્ટલી ફોલો કરવું પડશે તો જ તમે કંઈક પ્રોડક્ટિવ કામ કરી શકશો। તો આવી રીતે 6-7:30 તમારો સ્કૂલ હોમવર્ક કરો, ઓકે, 1.5 કલાકમાં બધું કમ્પ્લીટ થઈ જાય, સારી રીતે કમ્પ્લીટ થાય। ત્યારબાદ 7:30-8 રિફ્રેશ થાવ, ઓકે, ફરીથી ભૂખ લાગી ગઈ હશે તો નાસ્તો કરી લો, સેવ મમરા ખાઈ લો, અને ત્યારબાદ 8-9 ફરીથી રીડિંગ કરો। હવે 8-9નો ટાઈમ એવો છે કે આપણે ફૂલ કોન્સન્ટ્રેશનથી અભ્યાસ ન કરી શકીએ, કારણ કે જમવાનું બાકી હોય, મમ્મી રસોઈ કરતી હોય, ઘરમાં ચહલ પહલ થતી હોય, તો 8-9 તમે એવા વિષય પસંદ કરો કે જેમાં ઓછા કોન્સન્ટ્રેશનથી પણ આપણે સારું કામ કરી શકીએ। અને એ વિષય કયા છે? તો મેથ્સ ઉપાડો,
તમે કહેશો સર મેથ્સમાં તો ફૂલ કોન્સન્ટ્રેશન જોઈ, પણ જો મેથ્સમાં એક વખત તમે દાખલા સોલ્વ કરવા લાગી જશો ને તો આજુબાજુનું બધું ભૂલી જશો. ઓકે, તો મેથ્સ તમે કરી શકો છો. ગુજરાતી સારા કોઈ ઇન્ટરેસ્ટિંગ પાઠ હોય, કાવ્ય હોય તો એના ક્વેશ્ચન આન્સર કરો, ગ્રામર કરો. હિન્દી હોય તો હિન્દી કરો, સંસ્કૃત પણ કરી શકો છો અને ઇંગ્લિશ ગ્રામર પણ તમે સોલ્વ કરી શકો છો. ઓકે, શોર્ટ નોટ્સ ને ક્વેશ્ચન આન્સર કોમ્પ્રિહેન્શન મજા આવે, ઇન્ટરેસ્ટિંગ છે. તો આ 8 થી 9 કલાક આ સબ્જેક્ટ્સ ઉપર તમારે આપવાનું છે, સમજ્યા? પછી 9 થી 10 એક કલાક ફ્રી થાવ, ડિનર લ્યો તમારો. ઓકે, પપ્પા આવી ગયા હોય ઘરે, પપ્પા સાથે વાત કરો, મમ્મી સાથે, ભાઈ બહેન દાદા દાદી સાથે વાતો કરો, અને થોડી વાર ટીવી જોવી હોય તો ટીવી પણ જુઓ, ઇન્સ્ટાગ્રામ જોઈ શકો છો. તો એક કલાક ઇનફ છે જમવા માટે અને ટાઈમપાસ કરવા માટે. અને ફરીથી 10 થી 11 રીડિંગ કરો. જમ્યા પછી પેટ ભરેલું હશે એટલે સારી રીતે વાંચી શકશો. ઓકે, આખા દિવસમાં જે કંઈ પણ કર્યું છે એ બધા વિચારો નહીં આવે તમને, મને લાગે છે 10 થી 11 સમયમાં. તો ફૂલ કોન્સન્ટ્રેશનથી કામ કરી શકશો અને એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ રીડ સાયન્સ ઓર સોશિયલ સાયન્સ. ઓકે, વિજ્ઞાન અથવા સામાજિક વિજ્ઞાન ઉપાડો આ 10 થી 11 કલાકમાં. અને એકાદ ચેપ્ટર કરી શકો છો, અડધો થાય તોય કંઈ વાંધો નહીં, કમસે કમ આપણે સ્ટાર્ટ તો કર્યું. ઓકે, જો ટાઈમ ટેબલનો હેડિંગ શું છે, બેસ્ટ ટાઈમ ટેબલ ફોર ધ બિગિનર્સ, જે લોકોએ શરૂઆત કરી છે એમના માટે છે. અને ત્યારબાદ 11 વાગે વાંચવાનું મૂકી 11:15 સુધીમાં સૂઈ જાઓ, ગો ટુ બેડ. ઓકે, કારણ કે કાલે પાછું વહેલું ઉઠવાનું છે સ્કૂલ જવા માટે. તો કેટલા કલાક થયા જુઓ તમે સ્ટડી કરવાના, અડધી કલાક અહીં, 1.5 કલાક અહીં એટલે 2 કલાક, 1 કલાક અહીં 3 કલાક, અને 1 કલાક અહીં. 4 કલાક તમે સારામાં સારો સમયનો ઉપયોગ કરી શકો છો અને ઘણું બધું કામ કરી શકો છો. આ 4 કલાક એક દિવસ આ ટાઈમ ટેબલ ફોલો કરી જોજો, માત્ર 24 કલાક માટે. અને રાત્રે જ્યારે તમે સૂવા જશો ને ત્યારે તમને બહુ મસ્ત નીંદર આવશે, એક સેટિસ્ફેક્શન થશે કે મેં આજે ઘણું સારું કર્યું, જે અગાઉ નહોતો કરતો હું કામ એ આજે મેં કર્યું અને મને બહુ મજા આવી. તો એક સેટિસ્ફેક્શન સાથે તમે સૂઈ જશો અને બીજા દિવસે તમારામાં વધારે એનર્જી આવશે, પોઝિટિવિટી આવશે, કોન્ફિડન્સ આવશે, અને નેક્સ્ટ ડે પણ તમારે આ જ ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે. ઓકે, તો 3 થી 4 દિવસ આ ટાઈમ ટેબલ ફોલો કરો એટલે તમે એનાથી ટેવાઈ જશો, યુ વિલ બી યુઝ ટુ ઇટ. ઓકે, અને ત્યારબાદ આપણે ફરીથી એક સરસ ટાઈમ ટેબલ આપશું, નવો વિડીયો તમારા માટે બનાવીશ, જેમાં રીડિંગ અવર આપણે વધારશું. પણ એનાથી પહેલાં આ 4 કલાક તમારે ગમે એમ કરીને અભ્યાસ કરવું પડશે. ઓકે, તો તૈયાર છો તમે? આર યુ રેડી? મને કમેન્ટ કરો, પ્રોમિસ કરો કે સર વી પ્રોમિસ યુ દેટ વી વિલ ફોલો ધીસ ટાઈમ ટેબલ, અમે ગમે એમ કરીને આ ટાઈમ ટેબલનું અમલ કરશું અને 4 કલાક તો અમે વાંચશું જ. પાછળનું બધું મારા ઉપર મૂકી દો, ધીરે ધીરે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું, પણ આ તમારે કરવું પડશે. ઓકે, પ્રોમિસ કરો, 2-3 દિવસ આ ટાઈમ ટેબલ અમલ કરો, ત્યારબાદ ફરીથી કમેન્ટ કરો કે સર અમે આ ટાઈમ ટેબલનું અમલ કરી રહ્યા છીએ, અમને મજા આવે છે, અમારું સારું એવું કામ થાય છે, હવે અમને અમારા રીડિંગ અવર્સ ઇન્ક્રીઝ કરવા છે, વધારવા છે, તો નેક્સ્ટ ટાઈમ ટેબલ બનાવો. અને ત્યારે જો તમે કમેન્ટ કરશો તો હું નેક્સ્ટ ટાઈમ ટેબલ બનાવીશ અને એમાં આપણે 1-2 કલાક હજુ વધારશું. ઓકે, ઘણા સારા સારા આઈડિયાઝ તમને આપીશ પણ આ ટાઈમ ટેબલ ફોલો કરશો તો. ઓકે, તો પ્લીઝ સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી લો આ પ્રમાણે અને મહેનત કરવામાં લાગી જાઓ. નેક્સ્ટ 24 અવર્સ તમારો સ્કેડ્યુલ આવી રીતે સેટ કરી લો. ઓકે, અને ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.